नमस्कार मित्रों, हूँ जयेश प्रजापति, गुरु कृपा एकेडमी चैनल में आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप बेजिक गणित राखनारा विद्यार्थियों धोरण 10 की अंदर बेजिक गणित राखनारा विद्यार्थियों तथा रिपीटर्स विद्यार्थियों तथा धोरण 10 की तैयारी करता तमाम मित्रों माटे आपणे जे सीरीज शुरू करी छे एनी अंदर आपणे आंकड़ाशास्त्र चेप्टर प्रकरण नंबर 14 स्वाध्याय 14.1 नो आपणे आजे पांचमो एक्जाम्पल जोवानुं छे। आना पहला आपणे चार एक्जाम्पल जोई चूक्या छीए जेनी लिंक तमने डिस्क्रिप्शननी अंदर मळी जशे तथा तमे बधा ज जो वीडियो जोवा मागता होय चेप्टर वाइज तो तमे प्लेलिस्ट पण जईने चेक करी शको छो। मित्रों, क्यांक ने क्यांक एवा समाचार मळी रह्या छे कि रिपीटर्स विद्यार्थीओने पण बेजिक गणित नो ऑप्शन मळशे। जो मळी जाय तो खूब सारी बाबत छे, अंदरथी वात मळी छे पण हजी सुधी कोई ऑफिशियल परिपत्र थयो नथी, बराबर। तो ज्यां सुधी परिपत्र न थाय अथवा तो तमने ज्यां सुधी तमे ज्यारे फॉर्म भरता होय त्यां सुधी बेजिक गणितनो जो ऑप्शन तमने न देखाय तो त्यां सुधी तमारे संपूर्ण तैयारी करवानी रहेशे। जो तमने ऑप्शन मळी जाय छे पछी फक्त तमारे बेजिक गणित पर ज फोकस करवानुं छे, पण हाल पूरतुं तमे बेजिक गणित छे एम ज लईने चालो तो पण तमे पासिंग मार्क तो आरामथी लई शकशो। तो चालो मित्रों एक्जाम्पलनी शरूआत करिए। एक छूटक वेचाण बजारमां फळ वेचनाराओ बंद खोखाओमां केरीओ वेची रह्या हता। आ खोखाओमां केरीओ जुदी जुदी संख्याओमां हती। खोखाओनी संख्याना प्रमाणमां केरीओनुं आवृत्ति वितरण नीचे प्रमाणे आपेलुं छे। केवी रीते आपेलुं छे कि केरीओनी संख्या एक खोखामां केटली छे? 50 થી 52 ની વચ્ચે છે। એવા ટોટલ ખોખા કેટલા છે? 15। 53 થી 55 વચ્ચે કેરીઓ હોય એવા ખોખાઓની સંખ્યા કેટલી છે? 110। આવી રીતે આપણને સંપૂર્ણ ડેટા આપેલો છે। હવે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો આપણે મધ્યક શોધવો છે, અને આપણે મધ્યક કઈ રીતે શોધશું એ મેથડનું નામ પણ આપણને પૂછ્યું છે। મિત્રો, તો તમને ખબર છે આપણે શું કરીએ છીએ કે જે માહિતી આપણને આડી આપેલી હોય છે, રોની અંદર આપેલી હોય છે, એને આપણે ઊભા કોલમની અંદર ફેરવી દઈએ છીએ। જો આ કેરીઓની સંખ્યા આપણને આડી આપેલી છે એને અહીંયા આપણે ઊભી લખી દીધી, એ જ રીતે ખોખાઓની સંખ્યા પણ અહીંયા આપણને આડી આપેલી છે જે આપણે અહીંયા ઊભી લખી દીધી। હવે આપણે શું કરવાનું હોય છે? તમને ખબર છે એમ કે આપણે પહેલાં જે આપણને આવૃત્તિ આપેલી હોય છે એનો આપણે સરવાળો કરી દેવાનો હોય છે, તો એને આપણે કહીએ છીએ સિગ્મા fi। ચાલો સરવાળો કરી દઈએ, તો 5 ને 5 10 10 ને 5 15, 15 ને 5 20, 20 નું 0, વધી પડી 2 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10 નું 0, વધી પડી 1 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4। તો મિત્રો આપણને સિગ્મા fi 400 મળી ગયા। હવે મિત્રો તમને હું કહું કે આપણે આ કઈ મેથડથી ગણીશું એ પહેલાં આપણે ડિસાઇડ કરી દેવું પડે। તો આપણે તમને ખબર છે મિત્રો કે મધ્યક શોધવા માટે 3 રીતો છે, એક સીધી રીત છે, ધારેલા મધ્યકની રીત છે અને પદવિચલનની રીત છે। જો તમારો ડેટા એટલે કે આવૃત્તિ અને વર્ગ જો તમારા નાના હોય, સંખ્યાઓ એની નાની હોય, તો તમે સીધી રીત અને ધારેલા મધ્યકની રીતે કરીશો તો સરળતાથી ગણી શકશો। અને જો તમારો ડેટા આવી રીતે મોટો હોય તો તમારે શું કરવાનું રહેશે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો, જેથી તમારો સમય બચી જશે, બરાબર છે। તમે કોઈપણ રીત વાપરશો જવાબ તમને દરેક વખતે સમાન જ મળશે, બરાબર છે, એટલે એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી। તો આપણે આ એક્ઝામ્પલ ગણવા માટે કઈ રીતનો ઉપયોગ કરીશું મિત્રો? પદ વિચલનની રીતનો। તો આપણે પહેલાં સૂત્ર લખી લઈએ જેથી આપણને ખબર પડશે કે સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, તો આપણને શોધવામાં સરળતા રહેશે। તો જે આપણે લખી દઈશું કે પદ વિચલનની રીતે આપણે મધ્યક જો શોધવો હોય તો એનું સૂત્ર શું મળશે મિત્રો આપણને, કે એ વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h, આ એનું સૂત્ર છે। ચાલો સિગ્મા fi તો આપણને મળી ગયું છે, હવે આપણે બાકીની જે વસ્તુ રહી આપણે શોધવી છે। હવે તમને ખબર છે કે કોઈપણ મેથડથી એક્ઝામ્પલ ગણતા હોય નેક્સ્ટ સ્ટેપ આવે છે મધ્ય કિંમત, એટલે કે xi શોધવાનું। મધ્ય કિંમત કઈ રીતે શોધીએ છીએ આપણે? કે આપણને જે વર્ગ આપેલા છે એ બંનેનો, આ જે અધસીમા અને ઉધ્વસીમા જે આપેલી હોય છે એ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી દેવાના, એટલે કે 50 વત્તા 52 એટલે 102। 102ના તમે અડધા કરશો એટલે ભાગ્યા 2 કરશો, તમને મળી જશે 51। એમ ના કરવું હોય તો આ બંનેની વચ્ચે આવેલી સંખ્યા કઈ છે? તો 50 ને 52ની વચ્ચે કઈ સંખ્યા આવેલી છે? 51 આવેલી છે। તો આવી રીતે પણ તમે મિત્રો મધ્ય કિંમત શોધી શકો છો, બરાબર। તો 50 ને 52ની વચ્ચે શું આવશે? 51। એ જ રીતે 53 થી 55ની વચ્ચે શું આવશે? 54। 56 થી 58ની વચ્ચે શું આવશે? 57।
તમે અહીંયા મિત્રો જોશો તો દર વખતે ત્રણનો ડિફરન્સ પડે છે, 51માં 3 ઉમેર્યો તો 54, 54માં 3 ઉમેર્યો તો 57. તો મિત્રો તમે અહીંયા જોશો તો તમને પહેલી નજરમાં એવું લાગશે કે વર્ગ લંબાઈ તો 2 છે, 50 અને 52 વચ્ચેનો ડિફરન્સ. પણ મિત્રો ખરેખર વર્ગ લંબાઈ જે મપાય છે એ આવી રીતે મપાતી હોય છે કે આ બંનેનો ડિફરન્સ અથવા તો આ બંનેનો ડિફરન્સ લેવાનો છે, કે 50 અને 53 વચ્ચે કેટલાનો ફરક છે તો કે 3 ફરક છે, 52 અને 55 કેટલાનો ડિફરન્સ છે, 3 છે. એટલે કે આગળના અને જે વર્ગ હોય એ બંનેના વર્ગની અધસીમાઓ કે ઉધ્વ સીમાઓનો જે આપણે ડિફરન્સ લેવાનો હોય છે. તો મિત્રો તમને અહીંયા એચ બરાબર મળી જશે 3. તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે દર વખતે તમે 3 ઉમેરી અને પણ ગણી શકો છો, જેથી તમારે દર વખતે મધ્ય કિંમત શોધવી પડે નહીં. જેમ કે અત્યારે 57 છે, 57માં 3 ઉમેરશો તમને મળી જશે 60, 60માં 3 ઉમેરશો તમને મળી જશે 63. તમે આવી રીતે પણ કરી શકો, 59 અને 61ની વચ્ચે કઈ સંખ્યા આવે 60, 62 અને 64ની વચ્ચે કઈ સંખ્યા આવે 63. આવી રીતે પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો. હવે મિત્રો મધ્ય કિંમત શોધી ગઈ, હવે આપણે યુઆઈ શોધવું છે, પણ એ પહેલાં આપણે ડીઆઈ શોધી લઈએ. બરાબર છે, આપણે મિત્રો એવી રીતે ગણીશું કે જેથી આપણી કેલ્ક્યુલેશન એકદમ સરળ બની જાય. તો પહેલાં આપણે ડીઆઈ શોધી લેશું. તો ડીઆઈ બરાબર શું થશે, એક્સઆઈ ઓછા એ. ચાલો તો એના માટે પહેલાં તો મિત્રો આપણે એ મેળવવું પડશે. તો એ શું છે, તો એ છે ધારેલો મધ્યક. તો આમાંથી આપણે કોઈ મધ્યક તો ધારવું પડશે. તમને મેં સમજાવ્યું છે પહેલાં પણ આગળના વિડીયોમાં કે વચ્ચેની જે કિંમત હોય એ તમારે મોટાભાગે એ ધારવાનું, જેથી તમારી જે કેલ્ક્યુલેશન છે એ સરળ બની જશે. તમે કોઈ પણ ધારી શકો છો, પણ વચ્ચેનું ધારશો તમારી જે ગણતરી છે તમારી સરળ બની જશે. તો આપણે આ 57ને આપણે એ ધારી લઈએ. બરાબર છે, શું કહે છે, એક્સઆઈમાંથી એ બાદ કરવાનું છે. તો આ તમામ સંખ્યાઓ શું છે, એક્સઆઈ છે, એમાંથી આ એ બાદ કરવાનો છે. તો 51માંથી 57 બાદ કરવાના છે. અમુક તો કહેશે સર 51માં 57 બાદ થાય, હા બેટા ગણિતની અંદર બધું જ થાય. બરાબર છે, તો 51માંથી 57 બાદ કરવા હોય તો 51માંથી એટલે કે આપણે 57માંથી 51 બાદ કરી દેવાનું, એટલે 57માંથી 51 જાય તો કેટલા વધે, 6. પણ આપણે બાદ શું કરવાના હતા, 51માંથી 57. બરાબર છે, એટલે કે નાની સંખ્યામાંથી જ્યારે મોટી સંખ્યા બાદ કરતા હોઈએ ત્યારે જવાબ કેવો આવે, માઇનસની અંદર આવે. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર. ચાલો હું તમને વિડીયો એટલા માટે દોડાવીને જોવાની ના પાડું છું, કારણ કે આવી આવી બેઝિક જે ફંડામેન્ટલ વસ્તુઓ છે એ હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહું છું. બરાબર છે, તો એ બધી માહિતી તમે અવગત ના થાવ તો તમને આગળ પરીક્ષામાં મુશ્કેલી પણ થઈ શકે છે, એટલા માટે હું તમને ચેતવું છું. બરાબર, એવી જ રીતે 54માંથી 57 જાય તો કેટલા વધશે, -3. ચાલો હવે 57માંથી 57 બાદ કરીએ તો કેટલા વધશે, 0. 60માંથી 57 બાદ કરીએ તો વધશે 3. ચાલો 63માંથી 57 બાદ કરીએ તો કેટલા વધશે, તો વધશે 6. બરાબર છે, તો અહીંયા પણ તમને તમે જોશો કે તમને 3-3 ડિફરન્સ જોવા મળે છે. બરાબર, 3-3 ડિફરન્સ તમને જોવા મળશે. હવે મિત્રો આપણને ડીઆઈ મળી ગયું, હવે આપણે યુઆઈ શોધવું છે. તો યુઆઈ બરાબર શું થાય છે, તો કે એક્સઆઈ ઓછા એ ભાગ્યા એચ. આપણે ડાયરેક્ટ બી આ સ્ટેપ લઈ શકીએ છીએ મિત્રો, પણ તેમાં શું થશે કે તમારી આ જે એક્સઆઈ માઇનસ એની બાદબાકી તથા એચ વડે ભાગાકાર બંને સાથે કરવું પડશે. ઘણા બાળકો થોડાક વીક હોય છે તો એમને આ બંને વસ્તુ સાથે કરવામાં તકલીફ પડતી હોય છે. એટલા માટે જો તમે પહેલાં એક્સઆઈ ઓછા એ કરી દો પછી ભાગ્યા એચ જ કરવાનું રહેજો. અહીંયા એક્સઆઈ ઓછા એ તો આપણે અહીંયા મળી ગયું છે, એટલે એક્સઆઈ ઓછા એ તો આપણા પાસે છે જ. બરાબર, પણ ભાગ્યા એચ એટલે કે આપણે હવે આ જે ડેટા આપણને મળ્યો છે એને એચ વડે ભાગી દઈશું. એચ કેટલો છે, 3 છે. બરાબર, તો ચલો -6 ને 3 વડે ભાગશું તો 3 × 2 = 6, તો અહીંયા મળી જશે -2. બરાબર, એવી રીતે આ તમામ ડેટા આપણે અહીંયા લખવાના છે. ચાલો -3 ને તમે 3 વડે ભાગશો તો 3-3 ઉડી જાય તો શું વધશે, ફક્ત -1. 0 ને 3 વડે ભાગો તો શું વધશે, માત્ર 0. 3 ને 3 વડે ભાગો તો તમને 1 જ મળે. 6 ને 3 વડે તો 3 વડે ભાગો તો 2 મળે. તો મિત્રો તમને અહીંયા યુઆઈ પણ મળી ગયું છે. હવે આપણે જરૂર શું છે, તો કે એફઆઈ યુઆઈની અને એ પણ સિગ્મા એટલે કે સરવાળાની. તો એના માટે આપણે એફઆઈ યુઆઈ કરવું પડશે. હવે
FIUI. चलो तो FI, तो FI नी जे कॉलम छे ए ध्यान में लेवानी हने UI नी जे कॉलम छे एने ध्यान में रहेवानी अने गुणाकार करता जवानो, बराबर छे। तो आ बधुं खास ध्यान राखवानुं छे मित्रों, तमारी कॉलम पण न बदलाई जाय ध्यान राखजो, नहीं तो तमारो जवाब नहीं आवे। आ एक्जाम्पल छे सरळ, पण आमां एक्युरेसी बहु राखवानी होय छे कि जरा पण माइनस प्रश्नની भूल ना थवी जोईए, बराबर छे। एक पण संख्या आगळ पाछळ न थवी जोईए, ए बधी खूब ध्यान राखवानुं होय छे। तो अहीं जुओ आ एफ आई तो कितना है, 15 गुण्या माइनस बे एटले माइनस 15 दू 30, चलो 110 गुण्या 1 एटले 110 एका 110 एटले माइनस 110। ए जे 135 गुण्या 0 तो शू थी जैसे 0, 115 गुण्या 1 एटले शू थी जाए 115, 25 गुण्या 6 तो 25 गुण्या 2 तो शू थी जैसे 25 50, बराबर। आवी रीते तमारे डेटा लखी देवानो छे। पछी शू करवानो छे, आपणे मार्क पूछीशुं कि सिग्मा FIUI, तो आ बधानो आपणे सरवाळो करवो पड़े। पण एना माटे खास शू करवानुं कि माइनस माइनस वाळी जे संख्या होय एनो सरवाळो अलग करी देवानो अने प्लस प्लस नो सरवाळो तमारे अलग करी देवानो। तो आनो आपणे सरवाळो अलग करी दईए तो शू थशे, 110 अने 30 एटले केटला थशे, माइनस 140। ए जे रीते आनो सरवाळो आपणे करीए तो शू थशे, 5 वत्તા 0 એટલે 5, 5 ને 1 6 અને 165। હવે 165 માંથી માઇનસ 140 એટલે ઓછા 140 કરવાના છે, ઓછા 140 કરવાના છે। તો 5 માંથી 0 જાય તો 5, 6 માંથી 4 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0, એટલે આપણે 25 મળી ગયા। તમે અહીંયા જુઓ કે મોટી સંખ્યા કેવી છે, ધન છે, એટલા માટે આપણને જે સિગ્મા FIUI મળશે એ આપણે ધન રાખવાનું છે, એટલે કે પ્લસમાં રાખવાનું છે, માઇનસ કરવાનો નથી। જો આ સંખ્યા મોટી હોત તો અહીંયા માઇનસ બચી આવત, બરાબર છે, એટલે કે જે પણ જવાબ મળે એ માઇનસમાં આવત। પણ આપણે જે પણ કંઈ મોટી સંખ્યા છે એ ધન છે, એટલા માટે જવાબ પણ કયો આવે છે, પ્લસમાં આવે છે। હવે મિત્રો તમે જુઓ કે આપણને એ પણ મળી ગયું છે, અહીંયા જુઓ આ એ મળી ગયું, બરાબર, સિગ્મા FIUI મળી ગયું, સિગ્મા FI આપણને મળી ગયું છે અને છેલ્લે H પણ મળી ગયું છે। તો હવે આ તમામ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું અને આરામથી જવાબ મેળવી લેશું। જુઓ એ કેટલો છે, 57, બરાબર, સિગ્મા FIUI આપણને કેટલું મળ્યું છે, 25, સિગ્મા FI કેટલો છે, 400, ગુણ્યા H કેટલો છે, H બરાબર છે 3। ચાલો તો હવે આપણે ભાગાકાર કરીશું, તો 57 વત્તા, હવે અહીંયા જુઓ તમે કે 400 છે, તો 400ને આપણે છેદ ઉડાડવા હોય તો શું કરીશું, તો અહીંયા જુઓ કે 400 છે ને, તો 400ને તમે 16 વડે ભાગશો તો 25 ગુણ્યા 16 કરો, 25 ગુણ્યા 16 કરશો તમે તો 400 મળશે, બરાબર। સીધું એમ ના આવડતું તો રફમાં કરી રીતે કરું, તમને સમજાવજો, 25 ગુણ્યા 4 કરશો તો શું મળશે, 100, અને 100 ગુણ્યા 4 કરશો તમને શું મળશે, 400, ખ્યાલ આવ્યો। તો એવી રીતે 25 એક વખત ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 25 ગુણ્યા 16 કરો તમે, તમે ડાયરેક્ટ 400 મળી જાય। તો આવી બધી સિમ્પલ ગણતરી તમને આવડવી જોઈએ સાદરૂપ આપવા માટે, તો જ તમારા એક્ઝામ્પલ ફટાફટ થાય। તો મિત્રો અહીંયા જે આ 25 અને આ 25 ઉડી જશે, બરાબર છે, હવે કંઈ છેદ ઉડે એવું લાગતું નથી, તો અહીંયા શું કરીશું, ઉપર કંઈ ઉપર અહીંયા કંઈ વધ્યું નહીં, આ 3 છે તો 3 ના 3 મૂકી દઈશું, નીચે શું વધ્યું, 16, તો 57 વત્તા 3/16 કરવાના છે આપણે, તો અહીંયા આપણે 3/16 કરી લઈએ। ચાલો હવે 3ને 16 વડે ભગાશે નહીં, એટલા માટે આપણે શૂન્ય મૂકી દેવું પડશે, બરાબર। હવે અહીંયા આપણે પાછળ એક શૂન્ય મૂકીએ તો પોઈન્ટ આવી જશે, ચાલો 16 એકા 16 16 2 32 વધી ગયા, તો 16 એકાએ ભાગ ચાલશે, તો કેટલા વધશે, અહીંયા 14 વધશે। ચાલો હવે આગળ અહીંયા એક શૂન મૂકીએ, નીચે એક શૂન લાવીએ, બરાબર છે, તો કેટલાય ભાગ ચાલશે, હવે વિચારો છો, તો અહીંયા તમે જોશો તો 16 9 144 થાય, એટલે 9 ભાગ ના ચાલે, 8 ભાગ ચાલશે, તો 16 8 128 કેટલા વધ્યા, અહીંયા તમારા વધશે 12, પાછું અહીંયા શૂન મૂકો, નીચે શૂન લાવશો તો કેટલા કેટલાય ભાગ ચાલશે, તો જુઓ
सोळ अठा तो 128 થાય છે એટલે 16 સત્તા એ ભાગ ચાલશે તો 16 સત્તા કેટલા થાય 112 બરાબર છે 120 માંથી 12 જાય તો કેટલા વધશે 8 વધશે ચલો પાછો અહીંયા 0 મૂકીશું 0 અહીંયા લાવીશું તો 80 થયા તો હવે કેટલા ભાગ ચાલશે 5 તો કે 16 5 80 80 માંથી 80 જાય તો 0 હવે જવાબ કેટલો મળ્યો 0.1875 તો 0.1875 બરાબર છે હવે આ કેલ્ક્યુલેશન હું કાઢી નાખું છું બરાબર છે કોઈને ભાગાકાર ન ફાવતો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર ચાલો હવે આપણે આનો સરવાળો કરી દેવાનો છે તો ચલો 57 0 એટલે 57 થશે પોઈન્ટ જે પાછળ આપેલું છે કિંમત મૂકી દેશું આપણે હવે આની અંદર પણ એક મિત્રો બહુ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પાછળ 4 ડિજિટની સંખ્યા હોય તો તમારે શું કરવાનું છે જુઓ અહીંયા તમારે જે ત્રીજા નંબરની જે રકમ છે આ ત્રીજા નંબરનો જે આંકડો છે એ જો 5 કરતાં મોટો હોય બરાબર છે તો શું કરવાનું છે છેલ્લા બે આંકડા કાઢી દેવાના અને આગળના આંકડામાં 1 મૂકી દેવાનો જો મોટો હોય તો નાનો હોય તો કશું કરવાની જરૂર નથી જેમ કે અહીંયા 57 છે બરાબર 57 મૂકી દીધા હવે આ 7 જે છે એ 5 કરતાં મોટા છે એટલા માટે આપણે 8ની અંદર 1 ઉમેરીશું એટલે 8ની અંદર 1 ઉમેરીશું કેટલા થઈ જશે 9 અને પાછળના બે આંકડા કાઢી દઈશું તો એ વખતે અહીંયા આપણે બરાબરની જગ્યાએ આવી નિશાની કરીશું બરાબર છે એટલે કે આ મૂલ્ય કેવું થઈ જાય મિત્રો આશરે થઈ જશે ખ્યાલ આવી ગયો તો તમને મધ્યક મળી ગયો છે એક્સ બાર બરાબર તમારો જવાબ તમને અહીંયા મિત્રો મળી ગયો છે તો આવી રીતે તમારે એક્ઝામ્પલ ગણવાનું છે આપણે પૂછવું હોય તો કઈ રીત પસંદ કરશું તો આપણે કઈ રીત પસંદ કરી છે પદ વિચલનની રીત આપણે પસંદ કરી છે જો તો હું એક સેકન્ડ માટે ખસી જાઉં છું તમે સ્ક્રીનશોટ પાડી લો વ્યવસ્થિત રીતે બરાબર છે એટલે તમે સંપૂર્ણ એક્ઝામ્પલ તમારી નોટબુકમાં સારી રીતે ગણી શકો જો મિત્રો તમને આવા મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલજો જેથી એ પણ અભ્યાસ કરે સારું કરી શકે જો ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચાલો મિત્રો નવા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત